બરાબર સાહેબ જ્યારે દેશ આઝાદ થઈ જાય સરદાર પટેલ ગૃહ વડાપ્રધાન હતા અને નેહરુ સાહેબ છે એ વડાપ્રધાન હતા અને સાહેબ એ સમયમાં જ્યારે કોંગ્રેસ સરકાર હતી અને કોંગ્રેસની અંદર મેકમચંદ ખન્ના નામનો એક માણસ છે એ પાકિસ્તાનમાં હતા પણ જેનું ઘર પાકિસ્તાન એનું વતન પાકિસ્તાન હતું પણ એ રહેતા હતા હિન્દુસ્તાનમાં ત્યારે એને આઝાદી પછી એમ થયું કે મારે મારા દેશમાં જવું છે મારે પાકિસ્તાન જવું છે એટલે પોતે જાય છે વિઝા લઈને લાહોર ની બાજુના કોઈ ગામની અંદર જાય છે અને ત્યારે એના હાથમાં એના ઘરમાં આઝાદી વખતે એને જે રિવોલ્વર રાખી હતી રિવોલ્વર એને મળે છે તો એને એમ થયું કે હવે આ રિવોલ્વરની મારે કોઈ જરૂર નથી દેશ આઝાદ થઈ ગયો છે એટલે એણે એમ કહેવાય કે રિવોલ્વર છે એ સરકારમાં જમા કરાવવા માટે આપે છે સરકારને લાહોરમાં જમા કરાવવા જાય અને જમા કરાવવા ગયા એટલે એણે એટલું કીધું કે તમારી પાસેથી હથિયાર મળ્યું છે એટલે તમને પૂરી દેવામાં આવે તમે તો ભારતના છો સાહેબ એને જેલમાં પૂરી દેવામાં આવે એ જેલમાં પૂરાઈ જાય અને પછી એમ કહેવાય કે ત્યાંથી કાગળ લખે છે વડાપ્રધાન ઉપર કે મને પાકિસ્તાનમાં ખોટી રીતે મને જેલમાં પૂરી દેવામાં આવ્યો છે આટલું કીધું એટલે એટલું કીધું ને એટલે ખાલી એટલું એણે કીધું કે તમને પૂરી દેવામાં આવ્યા છે તો હામે નહેરુ સાહેબે પત્ર લખ્યો કે લિયાકત અલી ખાન એના વડાપ્રધાન ઉપર કે મેકમચંદ ખન્ના અમારા સરકારના માણસ છે એને છોડી મૂકો સાહેબ એ કાગળ લઈ અને એન્થની નામના માણસને પાકિસ્તાનમાં મોકલવામાં આવે બે દિવસ સુધી સાહેબ એને પાકિસ્તાનમાં ફેરવવામાં આવે પણ મેકમચંદ ખન્નાને છોડવામાં નથી આવતા એ કાગળ લઈ અને જ્યારે પાછા આવે અને બરાબર સરદાર સાહેબ અને જવાહરલાલ નહેરુ બે બેઠા હતા એટલે હળવેક દિન એન્થની એટલું કીધું કે સાહેબ પાકિસ્તાનમાંથી કોઈ જવાબ નથી આપતું અને મેકમચંદને છોડવા તૈયાર નથી ત્યારે સાહેબ સરદાર સાહેબ એટલું બોલ્યા કે એને શું કીધું નથી છોડવા એમ તો કે હા હવે તમારે પાછું જવાનું છે મારો કાગળ લઈ અને સાહેબ સરદાર સાહેબ કાગળ એટલો લખે છે કે લિયાકત અલી ખાનને માલુમ થાય કે જે મેકમચંદ ખન્ના છે એ અમારો માણસ છે અને એ કોઈ પણ જાતનો ગુનેગાર નથી એ ચોવીસ કલાકની અંદર ઇન્ડિયાની અંદર હોવો જોઈએ ચોવીસ કલાકની અંદર ઇન્ડિયામાં હોવો જોઈએ નકર તમારા ઘણા બધા હગા ભારતમાં રહીએ છે સાહેબ ઈ માણસ કાગળ લઈ અને એન્થની પાકિસ્તાન જાય અને અઢારમી કલાકે મેઘ ખન્ના દિલ્હીના એરપોર્ટ ઉપર ઊભા હતા આની નામ તાકાત